આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવાર શરૂ થશે અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે. આ વર્ષે શ્રાવણ મહિનાનું મહત્વ વિશેષ રહેશે. જોકે આ વર્ષે શ્રાવણ મહિનાની 4ની જગ્યાએ 5 સોમવાર છે, જે પૂજા પાઠ ભક્તિ માટે ઉત્તમ ગણાય છે. આમ શિવ ભક્તોને મહાદેવજીની ભક્તિ કરવા માટે એક સોમવાર વધારે ગણાશે. જપ તપ આસ્થા ઉલ્લાસનું સંયોજન જેમાં થાય છે તે પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગના અભિષેક માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપણ ઉમટતું હોય છે અને આસ્થામય વાતાવરણની અનુભૂતિ થાય છે. આ વખતે શ્રાવણ માસના આસ્થામય વાતાવરણનો અનુભવ થશે, પણ મહામારીના કોરોનાના પગલે મોટાભાગના મંદિરોમાં ભક્તો અભિષેક કરી શકશે નહીં. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે શિવ ભક્તોએ ઘરમાં જ ભગવાનને શિવની પૂજા કરવી પડશે, અથવા તો મંદિરોમાં કે શિવાલયોમાં કોરોના ગાઈડલાઈન લોકોએ ચુસ્ત પાલન પણ કરવું પડશે. તેમજ મંદિરોમાં પૂજા કરવા જતા ભક્તો માટે માસ્ક ફરજિયાત છે, તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશી શકાશે. જોકે શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારોથી સુપયાદી જોઈએ તો આ પ્રમાણે છે, જેવા કે 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે, 27 ઓગસ્ટના નાગપાંચમ છે અને ત્યારબાદ રાંધણ છઠ અને 28 ઓગસ્ટ શનિવાર ચિત્રાસાતમ છે. જો કે 29 ઓગસ્ટના રવિવારના રોજ જન્માષ્ટમી અને 30 ઓગસ્ટ સોમવારે ગોકુળ આઠમ રહેશે.